સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ દ્વારા ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધાનું આયોજન 13 ઓગસ્ટના રોજ સરદાર ભવન કિશનપરા ચોક ખાતે કરવામાં આવશે. સમગ્ર આયોજન પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ 3 સ્તરમાં કરાશે, જેનું નિઃશુલ્ક રજીસ્ટ્રેશન 10 ઓગસ્ટ સુધીમાં કરવાનું રહેશે. આ અંગે વધુ વિગત અપ્તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટના સભ્યોએ પૂરી પાડી હતી. સરદાર સ્મારક ટ્રસ્ટ ગુલાબચંદ તલકચંદ શેઠ પુસ્તકાલયમાંથી આવું છું. મારું નામ કોમલ વૈષ્ણવ છે અને હું અહીંયા 20 વર્ષથી ગ્રંથપાલ તરીકે સેવા આપું છું. અમે આ સંસ્થા ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ માટે કરતા રહે છે અને આ વખતે 15 ઓગસ્ટમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ અને એમાં 3 વિભાગમાં આ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલું છે. એટલે 6 થી 12 વર્ષ, 13 થી 15 વર્ષ અને 16 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે, બાળકો માટે આ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે અને એમાં વિષયો પણ અલગ અલગ રાખેલા છે કે જે 6 થી 12 વર્ષના બાળકો છે તો એના માટે સરદાર વલ્લભભાઈ પટેલનું રેખાચિત્ર છે અને અત્યારે પર્યાવરણને લગતું છે તો વૃક્ષારોપણ અને એમને મનગમતું કોઈ પણ ચિત્ર, એટલે આ પ્રાથમિક વિભાગ માટે છે. અને 13 થી 15 વર્ષના જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એના માટે સરદાર પટેલ અને ગાંધીજીનું, એ બંનેનું સાથે ચિત્ર દોરવાનું રહેશે અથવા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રૂપે એનું કોઈ પણ ચિત્ર અને એક વર્ષા ઋતુને લગતું કોઈ પણ ચિત્ર ઉજવવાનું રહેશે. અને 16 થી 18 વર્ષના જે વિદ્યાર્થીઓ છે, જે બાળકો છે, એને માટે અત્યારે વિશ્વ શાંતિ એને લગતું, પર્યાવરણની રક્ષા માટે શું થઈ શકે એના ઉપરનું એક ચિત્ર અને અથવા સરદાર પટેલના કોઈ પણ જીવન પ્રસંગનું ચિત્ર દોરવાનું રહેશે. અને આ સ્પર્ધામાં 3 વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એવા ઇનામ આપવામાં આવશે. અને હા, જે વિદ્યાર્થીઓને આમાં ભાગ લેવાનો છે એ લોકો સ્પર્ધાનું સ્થળ છે સરદાર ભવન કિશનપરા ચોક રેસકોર્સ રોડ ઉપર, જે આ લાઇબ્રેરી આવેલી છે ત્યાં રૂબરૂ આવીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અને સંસ્થાનો જે ફોન નંબર છે 2444-908 એના ઉપર પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અને બાકી 9727635138 આ વોટ્સએપ ઉપર પણ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશન નિઃશુલ્ક છે, એમાં કોઈ અમે એન્ટ્રી ફી રાખેલી નથી. અને આ ચિત્ર સ્પર્ધામાં બાળકોએ 11x8ની જે ડ્રોઈંગ શીટ આવે છે એ અને જેમને જે કોઈ પણ ચિત્ર દોરવું હોય એમાં જે કલર છે, એ પેન્સિલ કલર, મીણિયા કલર, એ લોકોને મનગમતા જે કલર હોય એ યુઝ કરવાના હોય છે અને એ લોકો પોતાની સાથે લઈ આવવાના રહેશે. અને આ સ્પર્ધા સાંજના ભાગે 13 તારીખે મંગળવારે સાંજે 4 થી 5:30 વચ્ચે રાખેલી છે.